નમસ્કાર મિત્રો જે આજે એફએસ ડબ્લ્યુનું પેપર લેવાનું તેનું પેપર સોલ્યુશન છે તો ચાલો વિડીયો શરૂ કરીએ પહેલો પ્રશ્ન નિયાસીનની ઉણપથી કયો રોગ થાય છે તો જવાબ હશે મિત્રો સી ઓપ્શન પેલેગ્રા બીજો પ્રશ્ન નીચેનામાંથી કયો રોગ છે પી છે તો જવાબ હશે મિત્રો બી ઓપ્શન ખાસ યાદ રાખજો બી ઓપ્શન ત્રીજો પ્રશ્ન ગુજરાતનો ટી એફઆર કેટલો છે તો જવાબ હશે મિત્રો એ ઓપ્શન બે પોઈન્ટ બે ખાસ યાદ રાખજો ચોથો પ્રશ્ન અંતરા શું છે તો જવાબ હશે ઓપ્શન યાદ રાખજો બી ઓપ્શન પાંચમો પ્રશ્ન જન્મની નોંધણી મોડામાં મોડી કેટલા દિવસ કરી શકાય છે તો જવાબ હશે મિત્રો ડી ઓપ્શન એકવીસ દિવસ છઠ્ઠો પ્રશ્ન આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે તો જવાબ હશે મિત્રો બી ઓપ્શન આઈપો થાય સાતમો પ્રશ્ન ઉંમર વીસ વર્ષની છે તેણીની તારીખ વીસ ઓક્ટોમ્બર બે છે છે તેણીની સંભવિત સુવાડની તારીખ કઈ છે તો જવાબ મિત્રો સી ઓપ્શન ખાસ યાદ રાખજો સી ઓપ્શન આઠમો પ્રશ્ન બીસીજીની સીની રસી કયા સમયગાળા દરમિયાન મુકાવવી જોઈએ તો જવાબ હશે મિત્રો એ ઓપ્શન જન્મથી એક માસ ખાસ યાદ રાખજો મિત્રો નવમો પ્રશ્ન બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ કયા રાજ્યમાં સ્ત્રીનું પ્રમાણ સૌથી વધારે હતું તો જવાબ હશે મિત્રો વી ઓપ્શન કેરળ દસમો પ્રશ્ન લાય વેક્સિન કઈ નથી તો જવાબ હશે મિત્રો સી ઓપ્શન આવશે રેબીસ અગિયારમો પ્રશ્ન કઈ વેક્સિન જન્મ સમયે આપવામાં આવતી નથી તો જવાબ હશે મિત્રો ડી ઓપ્શન ખાસ યાદ રાખજો ડી ઓપ્શન બારમો પ્રશ્ન પીએસસી સ્તરે વેક્સિન સંગ્રહ સેવામાં કરવામાં આવે છે તો જવાબ હશે મિત્રો સી ઓપ્શન આઇસ લાઇન રિફ્રિજરેટર તેરમો પ્રશ્ન કઈ વેક્સિન ગર્ભાવસ્થા દરમિયાન આપી ના શકાય તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન રૂબેલા ચૌદમો પ્રશ્ન કઈ વેક્સિનના કારણે બાળકોને લકવો થઈ શકે છે તો જવાબ હશે મિત્રો સી ઓપ્શન સાયબિન પોલિયો વેક્સિન પંદરમો પ્રશ્ન વધારે હીટ સેન્સિટિવ વેક્સિન કહે છે તો જવાબ હશે મિત્રો બી ઓપ્શન પોલિયો ખાસ યાદ રાખજો પોલિયો સોળમો પ્રશ્ન શીતળાની રસીના શોધક કોણ હતા તો જવાબ મિત્રો એ ઓપ્શન એડવર્ સત્તરમો પ્રશ્ન નીચેનામાંથી રેટ ફેન્ટ સોલ્યુ સોલ્યુબલ વિટામિન નથી તો જવાબ હશે મિત્રો એ ઓપ્શન વિટામિન સી અઢારમો પ્રશ્ન વિશ્વના માનવીનું સ્વાસ્થ્ય સુધારવાનું કાર્ય કરતી સંસ્થા કહે છે તો જવાબ હશે મિત્રો સી ઓપ્શન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ઓગણીસમો પ્રશ્ન સગર્ભા માતા માટે નીચેનામાંથી તમામ જરૂરી સિવાય કે તો ડી ઓપ્શન દર વખતે સોનોગ્રાફી ડી ઓપ્શન વીસમો પ્રશ્ન ટી વાય એકવીસ રસી કયા રોગ માટે છે તો જવાબ હશે મિત્રો સી ઓપ્શન ટાઈફોઈડ એકવીસમો પ્રશ્ન નીચેનામાંથી કઈ રસીનો સમાવેશ મિશન ઇન્દ્રધનુષમાં નથી થતો તો જવાબ હશે મિત્રો સી ઓપ્શન ટાઈફોઈડ પ્રશ્ન નીચેનામાંથી કયો હોર્મોન અંતઃસ્ત્રાવ માતાના સ્તનમાં દૂધ શરૂ કરવામાં મદદ કરે છે તો જવાબ હશે મિત્રો સી ઓપ્શન ઓક્સીટોસિન ખાસ યાદ રાખજો ઓક્સિટોસીન ત્રેવીસ નો પ્રશ્ન એપેડેમિક એટલે શું તો જવાબ હશે મિત્રો એક જ વિસ્તારમાં એક જ સમયે ચેપી રોગના घना केसों के बी ऑप्शन आवाब में प्रश्न क्या रोग केस फेटालिटी रेट वारे तो जवाब हम मित्रों ऑप्शन हड़कवा में प्रश्न हाड़कानी वृद्धि क्यों विटामीन जरूरी है तो जवाब हम मित्रों सी ऑप्शन विटामीन डी जरूरत शुरुआत हो प्रश्न हेल्थ वर्ल्ड हेल्थ डे तो जवाब हाँ मित्रों સાત એપ્રિલ ડી ઓપ્શન છત્રીસમો પ્રશ્ન વિટામિન એ ની ઉણપથી કયો રોગ થાય છે તો જવાબ હશે એ ઓપ્શન આંખ અઠ્યાવીસમો પ્રશ્ન વુ ના પ્રમાણે કિશોરઅવસ્થા કોને કહેવાય છે તો જવાબ હશે મિત્રો એ ઓપ્શન દસ થી ઓગણીસ ઓગણત્રીસ પ્રશ્ન આંકડીની સૌથી વધારે થતી આડઅસર કઈ છે તો જવાબ હશે મિત્રો એ ઓપ્શન માસિકમાં વધારે લોહી પડવું એ ઓપ્શન ખાસ યાદ રાખજો ત્રીસમો પ્રશ્ન કોપરટી ત્રણસો એસી એ આંકડી કેટલા વર્ષ સુધી ચાલી શકે છે તો જવાબ આવશે મિત્રો દસ વર્ષ એકત્રીસમો પ્રશ્ન ડેમોગ્રાફી સાયકલ વસ્તી વિષયક ચક્રના કેટલા સ્ટેજ છે તો જવાબ આવશે સી ઓપ્શન પાંચ બત્રીસમો પ્રશ્ન સગર્ભાવસ્થા સમયે કેટલી કેલેરી ખોરાકમાં વધારે લેવી જોઈએ તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન ત્રણસો વધારે લેવી જોઈએ દવાની અવળી અસરના લીધે વ્યક્તિના એકદમ શોખમાં જાય તેને શું કહેવાય છે તો મિત્રો સી ઓપ્શન એટલે ડી ઓપ્શન પ્રશ્ન ગર્ભાવસ્થા દરમિયાન કેટલી મુલાકાત ફરજિયાત છે તો એ ઓપ્શન ચાર પાંત્રીસમો પ્રશ્ન ક્ષય રોગની સારવાર ચાલુ હોય ત્યારે દર્દીને ગાલ પેશાબ થવા માટે લાલ પેશાબ થવા માટે કઈ દવા જવાબદાર છે તો બી ઓપ્શન આવશે રિફામસીન છત્રીસમો પ્રશ્ન નીચેનામાંથી પ્રોટીન વધારે કયા કઠોળમાં જોવા મળે છે તો ડી ઓપ્શન સોયાબીન પ્રશ્ન દ્વારા નીચેનામાંથી કયો રોગ ફેલાતો નથી તો જવાબ હશે ક્યુ ફીવર બી ઓપ્શન અડત્રીસમો પ્રશ્ન એડિસ મચ્છર નીચેનામાંથી કયો રોગ ફેલાવે છે તો જવાબ હશે મિત્રો એ ઓપ્શન ઇલો ફીવર ઓગણચાળીસમો પ્રશ્ન બાળકને કેટલા મહિના સુધી ફક્ત સ્તનપાન કરાવવું જોઈએ તો જવાબ આવશે બી ઓપ્શન છ મહિના ખાસ યાદ રાખજો છ મહિના ચાલીસમો પ્રશ્ન નિરોધનો ઉપયોગ સેના માટે કરવામાં આવે છે ઉપરના તમામ બધાય ડી ઓપ્શન એકતાલીસમો પ્રશ્ન એનટી અંતર્ગત કેટલા ગળફાઇની તપાસ કરવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન બે બેતાલીસમો પ્રશ્ન વિટામિન સીનું પ્રમાણ સૌથી વધારે તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન આંબળા તેતાલીસમો પ્રશ્ન સ્વાઇન ફ્લુ કેવી રીતે ફેલાય છે તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન હવાઈથી ફેલાય છે ખાસ યાદ રાખજો હવાઈથી ફેલાય છે ચુમ્માળીસમો પ્રશ્ન મેલેરિયા નાબૂદી કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમના મૂલા મૂલ્યાંકન માટે એવર એટલી તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન ખાસ યાદ રાખજો એ ઓપ્શન પિસ્તાલીસમો પ્રશ્ન વિશ્વ એડ્સ દિવસ તો જવાબ આવશે મિત્રો એક ડિસેમ્બર છેતાલીસમો પ્રશ્ન એ આર ટી સેન્ટરમાં કયા રોગની દવા આપવામાં આવે છે તો જવાબ આવશે આઈ વી સુડતાલીસમો પ્રશ્ન વાઘજન્ય રોગ નિયંત્રણ કાર્ય માટે સરકાર શ્રીનો હાલ નો કાર્યરત કાર્યક્રમ કયો છે તો જવાબ હશે મિત્રો ડી ઓપ્શન ખાસ યાદ રાખજો ડી ઓપ્શન અડતાલીસમો પ્રશ્ન નીચેનામાંથી રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ ફોર ડી સમાવેશ થતો નથી તો જવાબ હશે મિત્રો એ ઓપ્શન ઓગણચાલીસ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો જવાબ હશે મિત્રો ફેબ્રુઆરી ઓગસ્ટ દર્દીને મહિને કયા પોષણ માટે કેટલા પૈસા આપવામાં આવે છે પ્રશ્ન દીકરી યોજના અંતર્ગત દંપતીને દીકરી પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે તો જવાબ મિત્રો ચાર હજાર આપવામાં આવે છે ખાસ યાદ રાખજો બેતાલીસ બાવન મો પ્રશ્ન મેદાન વિસ્તારમાં એક પીએસસી કેટલી વસ્તી હોય છે તો જવાબ હશે જવાબ હશે ઓછામાં ઓછા એક કલાક પછી ગળવી જોઈએ ચોપન પ્રશ્ન કુટુંબ નિયોજન કાર્યક્રમમાં કાયમી પદ્ધતિ કોને કહેવાય છે તો જવાબ બી ઓપ્શન નસબંધી પંચાવન પ્રશ્ન દૂધને જંતુમુક્ત કરવાની પદ્ધતિ ડી ઓપ્શન છપ્પનનો પ્રશ્ન નીચેનામાંથી તરુણીઓના મમતા દિવસે તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન સત્તાવનો પ્રશ્ન આર કે એસ કે કાર્યક્રમ નીચેનામાંથી કયા રોગનો થતો નથી તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન બાળક સ્વાસ્થ્ય અઠાવન પ્રશ્ન પેન્ટ આવેલા નીચેનામાંથી દ્વારા નીચે દર્શાવેલ વિકલ્પોમાં કયા વિકલ્પો સામે રક્ષણ આપે છે તો જવાબ આવશે મિત્રો

બાસઠમાં સગર્ભા સગર્ભાને અતિ ગંભીર પાંડુરોગ થયો છે ત્યારે તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન ત્રેસઠમાં પ્રશ્ન એક્ટિવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેવ સામાન્ય રીતે નીચેનામાંથી વિકલ્પનું કયું એક ઇજિક્શન ગાઈડલાઇન મુજબ આપવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન આવશે ચોસઠમાં પ્રશ્ન એન્યુઅલ પેરોફ પેરાસાઇડ ઇન્ડેક્સ કેટલો હોય તો કોઈ વિસ્તારને મેલેરિયા માટે જોખમી વિસ્તાર ગણી શકાય તો જવાબ હશે મિત્રો ડી ઓપ્શન એમટી ના ખરડા પ્રમાણે કેટલા અઠવાડિયા સુધી ગર્ભપાત કાયદા કહીએ હશે તો જવાબ હશે એ ઓપ્શન સાસણ લગ્નના કાયદા પ્રમાણે સ્ત્રીની લગ્ન લાયક ઉંમર કઈ છે તો જવાબિ એ ઓપ્શન મિશન બલમ સુખમાં સમાવેશ થાય છે અંધત્વ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વિટામિન એનો ડોઝ અંતર ગયા તો જવાબ મિત્રો છ મહિના તો પ્રશ્ન જવાબ મિત્રો ઇતરડી ચુમોતેરમો પ્રશ્ન ભારતમાં લાયક દંપતી જવાબ આવશે એકસો પંચોતેર પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનના ઉદેશ્યોમાંથી નીચે જણાયેલા વિકલ્પોમાં કયો વિકલ્પ યોગ્ય નથી તો જવાબ આવશે ડી ઓપ્શન ચોત્રીમો પ્રશ્ન નોન સ્ટીક રાંધવાના વાસણો પર સાનું આવરણ હોય છે તો જવાબ આવશે ટેફલોન કોબર ગેસ પ્લાન્ટ માં તો જવાબ આવશે મિત્રો મિથેન ડી ઓપ્શન મિથેન આવશે જવાબ કોના જન્મદિવસને દિવસ નેશનલ સ્પોટ ડે તો તો જવાબ આવશે મિત્રો મેજર ધ્યાનચંદ 19મો પ્રશ્ન ભારતમાં ઓપરેશન ફ્લડ તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન અરગોવિંદ ખુરાના 80મો પ્રશ્ન ખાલી જગ્યા 125મે વર્ષ ની હોય ભારત સરકાર શ્રી દ્વારા યોગ્ય યોગ ધ્યાન અને સેવા માટે પદ્મશ્રી તો જવાબ આવશે મિત્રો ડી ઓપ્શન સ્વામી શિવાનંદ શિવાનંદો પ્રશ્ન હજાર વ્યક્તિ દીઠ જન્મેલ બાળકોની સંખ્યા તો જવાબ હશે મિત્રો દર કહેવામાં આવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડીડી ન્યૂઝ ડીડી નેશનલ સરેરાશ દર મહિને ખાલી પ્રોગ્રામનું આયોજન કરે છે તો જવાબ હશે મિત્રો મન કી બાત ખાસ યાદ રાખજો મન કી બાત ત્યાંશીમો પ્રશ્ન યુનાઇટેડ નેશનની બે હજાર પંદરની જનરલ એસેમ્બલી સત્તર તો જવાબ આવશે મિત્રો એમાં બી ઓપ્શન બે હજાર ત્રીસથી ત્રણ ચોવીસમો પ્રશ્ન ઓક્સિજનની શોધ કોને કરી તો જવાબ જોસેફ પ્રિસ્ટ પ્રિસ્ટલીએ કરી હતી પંચ્યાસી પ્રશ્ન ભારતમાં કોવિડ નાઇન્ટીન એપેડેમિક માટે આરોગ્ય સેતુ કોઈને ડેવલપ કરી હતી તો જવાબ મિત્રો સી ઓપ્શન નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર એન્ડ ઇન્ફોર્મેશન મિનિસ્ટ્રી સાંસમો પ્રશ્ન સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા જિલ્લામાં આવેલું છે તો જવાબ મિત્રો બી ઓપ્શન નર્મદા રામકૃષ્ણ મિશન સ્થાપવાનો સ્થાપના કોણે કરી છે જવાબ મિત્રો વિવેકાનંદો પ્રશ્નો ખાલી જ્યાં પદ્મ પદ્મશ્રીને ક્રોપીડિયા ઓફ ફોરેસ્ટ કહેવામાં આવે છે તો જવાબ હશે મિત્રો તુલસી ગૌડા નેવીસમો પ્રશ્ન બેન્કિંગ પ્રવૃત્તિ સાથે જોડાયેલ કેવાય સી તો જવાબ હશે મિત્રો બી ઓપ્શન નેવો પ્રશ્ન પ્રશ્ન કાપડ પરના અજરખ અને બાર્ટીક માટે ગુજરાતનો કયો પ્રદેશ જાણીતો છે તો જવાબ હશે મિત્રો સી ઓપ્શન કચ્છ એકાણું પ્રશ્ન ગુજરાત સરકારનું સાધારણ ગેજેટ અઠવાડિયાના કયા દિવસે

ચોરાણું પ્રશ્ન માહિતી અધિકાર કાયદો સંસદમાં તો જવાબ હશે મિત્રો બે હજાર પાંચ ખાસ યાદ રાખજો બે હજાર પાંચ ગુજરાત જાહેર સેવા આયોગ તો જવાબ હશે મિત્રો બંધારણીય સંસ્થા છે એટલે જવાબ હશે મિત્રો સી ઓપ્શન ખાસ યાદ રાખજો સી ઓપ્શન નીચેના પૈકી કોના ઉપયોગથી કોમ્પ્યુટર પર રમત ઝડપથી રમી શકે છે તો જવાબ હશે મિત્રો જોઇસ્ટિક ખાસ યાદ રાખજો જોઈસ્ટિક રમત રમી શકાય છે સત્તાણું પ્રશ્ન કોઈપણ ક્રિયાને પુન રીડુ કરવા માટે શોર્ટકટ કી કઈ વપરાય છે તો જવાબ છે સી ઓપ્શન android કોના દ્વારા બનાવવામાં આવેલું છે તો જવાબ હશે બી ઓપ્શન ગૂગલ નવ્વાણું પ્રશ્ન યુ નું આખું પૂરું નામ તે યુનિવર્સલ રિસોર્સ લોકેટર સોમો પ્રશ્ન કમ્પ્યુટરનો કયો ભાગ કોમ્પ્યુટરનો મગજ તરીકે ઓળખાય છે તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જય હિન્દ